કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 લાંબુ અને ટૂંકુમાં આગળના મુદ્દાનો અભ્યાસ કરતા પહેલા ગયા તાસમાં ચાલેલા મુદ્દાઓને થોડા ઘણા યાદ કરી લઈએ. તો ગયા તાસમાં આપણે શું જોયું હતું? તો કે ગયા તાસમાં મેં તમને બોર્ડ પર એક અલગ અલગ પ્રકારના ચિત્ર દોરીને આપ્યા હતા અને એ ચિત્રમાંથી તમારે કયું ચિત્ર લાંબુ છે અને કયું ચિત્ર ટૂંકું છે તેની ઓળખ મેળવવાની હતી. અને જે ચિત્ર લાંબુ હોય એ ચિત્રની નીચે તમને જે બોક્સ આપેલું છે એ બોક્સમાં સાચાની નિશાની કરવાની હતી અને તમે કરી પણ હતી. તો અહીંયા જો શોધો ફરીથી તમારી ઊંચાઈ માપી હશે એના કરતા
અત્યારે તમારી ઊંચાઈ થોડી ઘણી વધી હશે. પછી છે કે તમારા મિત્રની ઊંચાઈ શોધો અને કોષ્ટક પૂર્ણ કરો. કાલે આપણે એક કોષ્ટક જોયું હતું, જેમાં એ કોષ્ટકમાં હતું મિત્રનું નામ, ગત વર્ષની ઊંચાઈ, આ વર્ષની ઊંચાઈ અને કેટલા શ્રેણી ઊંચાઈમાં વધારો થયો. તો તમારે પણ તમારા અલગ અલગ મિત્રોની ગયા વર્ષે કેટલી ઊંચાઈ હતી, આ વર્ષે કેટલી ઊંચાઈ છે અને એમની ઊંચાઈમાં કેટલો વધારો થયો તેની નોંધ કરી અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પછી છે કે જલપાઈ એક વખત વિશ્વના સૌથી ઊંચા, જલપાઈ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી. એમાંના એકની ઊંચાઈ 272 સેમી હતી, જે જલપાની ઊંચાઈ કરતા બમણી હતી. તો જલપાની ઊંચાઈ કેટલી હશે? તો આપણે શું કરીશું? તો કે વ્યક્તિની ઊંચાઈ કેટલી છે? જે વ્યક્તિ લાખો છે એની ઊંચાઈ કેટલી છે? 272. એટલે આપણે કરીશું તો કે 272 ભાગ્યા 2. તો ભાગાકાર કરીએ તો કે 272 ભાગ્યા 2. Thank you.
પરંતુ કોઈનું ઘર બસ સ્ટેન્ડ થી વધારે દૂર હોય તો બંને વચ્ચેનું અંતર વધારે હોય, તેથી કિલોમીટર અંતર આવે. અને પછી છે ક્રિકેટ પીચની લંબાઈ. થેન્ક યુ મિત્રો.